बनासकांठा कांकरेज चेविसार रेफरल हॉस्पिटल थराना सेवाभावी अधीक्षक डॉक्टर ભરતભાઈ ચૌધરી સાહેબની દેખરેખ અને સારવાર નીચે 100 કરતા વધુ કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી અમુક દર્દીઓનો સીટી સ્કેન રિપોર્ટમાં 40ના સ્કોરમાંથી 32 25માંથી 18 14 13 10 8 5 જેવા સ્કોરવાળા દર્દીઓને સારવાર આપી સાજા કરીને ઘેર જવા રજાઓ આપેલ છે। એક દુદાસણ ગામના ગર્ભવતી બેન જેમને કોરોના પોઝિટિવ આવ્યા બાદ પાટણ અને અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં જેમનો કોઈ કેસ હાથમાં પકડતું ન હતું એવા ગંભીર કેસ થરા રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર ભરતભાઈ પાસે આવતા આ બહેનની સંપૂર્ણ સારવાર કરી અને ડિલિવરી કરાવીને માં અને બાળકને સંપૂર્ણ સ્વચ્છ કરીને ગઈકાલે રજા આપવામાં આવી। આ સમયે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ હાજર રહી નવજાત બાળકની માતાને અભિનંદન આપ્યા હતા અને સેવાભાવી ડોક્ટર ભરતભાઈ ચૌધરી સાહેબની ખૂબ સારી સેવા આપી રહ્યા એ બદલ બિરદાવ્યા તેમજ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને હિંમત આપી। ઇન્દ્રસિંહ વાઘેલા, સ્પીડ ન્યૂઝ 17, કાંકરેજ। કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે। વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે। 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે। કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે। સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ન કરીએ। કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ। આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ। માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ।